આપણે શરૂઆત નમસ્કારથી કરીએ. આ નમઃ, હું નમન કરું છું, આનો અર્થ તમારે જો અંદર જઈને જોવો હોય એનો ગૂઢ અર્થ, તો ન મ મ, એ ન મ મ એમાં છેલ્લો મ નીકળી ગયો એટલે ન મ, આટલું રહ્યું. એનો મતલબ મારું નહીં, ન મ મ બાંધવાનું એમાંથી થાય, આ મારું છે એમાંથી. એટલે ન મ મ, યે મેરા નહીં હૈ. તો ત્યાગ કી ભાવના આવેગી. અચ્છા, યજ્ઞ મેં ભી જબ તુમ ત્યાગ કરતે હો, સ્વાહા કહે કરકે આહુતિ ડાલતે હો, તો કહેતે હો બાદ મેં, ઇદમ વિષ્ણવે ઇદમ નમમ, ઓમ વાયવે સ્વાહા, ઇદમ વાયવે ઇદમ નમમ. યે મેરા નહીં હૈ, યે વાયુ કા થા, વાયુ કે લીએ થા, ઓર વાયુ કો મેને સોંપા. એમ યાદ રાખજો, આપણું કાંઈ નથી, હું લઈને આવ્યા હતા, જે છે આઈનું છે ને, આઈનું આપણે ખાલી ભેગું કર્યું કર્યું હું દુનિયામાં, આઈનું આઈનું ક્યાંક આમ પડ્યું હતું, આમ પડ્યું હતું, આમ પડ્યું હતું, આના ખિસ્સામાં હતું, આની તિજોરીમાં હતું, આના ઘરમાં હતું. આપણે ધંધો કરી અને ભેગું કર્યું ધન, બરાબર, આપણી તિજોરીમાં આવ્યું. વાત તો એ જ છે ને, ભેગું કર્યું, પણ છે અહીંયાનું, અહીંયાનું અહીંયા રહી જવાનું. અને એટલા માટે જો અહીંયાનું છે તો અહીંયાના જે છે એની સેવામાં વાપરવું, અને વાપરતી વખતે આ મારું છે એવો ભાવ રાખીને, મેં દીધું, હું મોટો દાની, આવું અભિમાને નકામું. એટલા માટે આહુતિ આપ્યા પછી કહેવામાં આવે, ઇદમ ન મમ. આ યજ્ઞનો જે આખો ભાવ છે ને, સમજો, સ્વાહા શબ્દ સાથે આહુતિ અપાય, ત્યાગ થાય. ઓમ વિષ્ણવે નમ સ્વાહા, વિષ્ણવે સ્વાહા, ઇદમ વિષ્ણવે ઇદમ નમમ. વિષ્ણુનું એક નામ છે વિશ્વ, આ વિશ્વ છે જ વિષ્ણુ છે. વિષ્ણુ સહસ્રનામ સ્તોત્રનો પાઠ કરો તો ભગવાનનું પહેલું નામ વિશ્વમ વિષ્ણુર્વષટકારો ભૂત ભવ્ય ભવત પ્રભુ, ભૂતકૃત ભૂતવૃત ભાવો ભૂતાત્મા ભૂત ભાવનઃ, ભૂતાત્મા પરમાત્મા ચ મુક્તાનામ પરમાગતિઃ, અવ્યયઃ પુરુષઃ સાક્ષી. પહેલું પહેલું શું નામ છે? વિશ્વમ. ये विश्व विष्णु ही है. विश्व से मुझे मिला है और मैं विश्व की सेवा में लगा रहा हूं, एटले भगवाने बधु दीधु छे एवो भाव, अने पाछो भगवान नी सेवा मा लगावु छु. भगवान नु छे अने भगवान ने आपु तो एमा आप्यानो मने अहंकार केवी रीते थाय? इदम विष्णवे इदम न मम. શું સંસ્કારો પડે છે આ બધી વસ્તુથી આપણા મન ઉપર, અદભુત. આ આપણી સંસ્કૃતિ, ઋષિઓએ આવી રીતનું ત્યાગપૂર્ણ જીવન જીવવાનું આપણને શીખવાડ્યું. આ સંસ્કાર, આખા વિશ્વને આ સંસ્કારની જરૂર. રામાયણથી જે વિચારો મળે, ગીતાથી જે વિચારો મળે, આ વિચારોથી જ્યારે વિશ્વ બનશે ને, ત્યારે વિશ્વની અંદર એક આદર્શ સ્થિતિ. આપણે ત્યાં વિશ્વ શાંતિ માટેના યજ્ઞ કરે, એમ આમ મોટા મોટા યજ્ઞ કરે ને, પછી વિશ્વ શાંતિ માટે ઘણા પૂછે કે તમે આયા વળી આમાં થોડીક આહુતિ આપી દેહો ને વિશ્વમાં શાંતિ થઈ જાય. સ્થૂળ બુદ્ધિથી વિચાર કરશો તો એમ થશે કે આ કારણ વગરનો ઘીનો, તલનો, જવનો, આ બધાનો વેડફાટ છે. આમાં સ્વાહા સ્વાહા કરીને હોમો ને વિશ્વમાં હું શાંતિ થવા નહીં. એ યજ્ઞનો જે વિચાર છે, ઇટ્સ નોટ અબાઉટ ઓનલી કર્મકાંડ, રિચ્યુઅલ્સ. એ યજ્ઞની પાછળ જે વિચારધારા છે,
એનો જો પ્રચાર થાય અને વિશ્વની અંદર એ વિચારો પહોંચે તો નિશ્ચિતપણે વિશ્વમાં શાંતિ થાય. યજ્ઞ ઇઝ નોટ ઓનલી ફાયર સેક્રિફાઇસ, ઇટ ઇઝ ડિસેન્ટ્રલાઇઝેશન ઓફ વેલ્થ.